नमस्कार, सुपर फास्ट समाचारों में आपनु हार्दिक स्वागत छे। हूँ छू संजय रावल। उपलेटा में राम मंदिर खाते पूनम अने महायोग निमित्ते 1000 दीवाओनी ज्योति करीने साथे ज महादेवनी पूजा अर्चना पण करवामां आवी हती। चीफ ऑफिसर जयेश पटेलना समये विजापुर टावर चौकनी घड़ियाळ चालू करवानो ठराव करायो, पण घड़ियाळ चालू ना कराई। દેશના કરોડો લોકોની આસ્થાના પ્રતિક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પરિષદ નીચે ભૂગર્ભમાં 3 માળનું L આકારનું બાંધકામ હોવાનું 2017ના સંશોધનમાં બહાર આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના આંતરરાજ્ય બોર્ડર ઉપર 31 ડિસેમ્બરને લઈને પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું। ઉત્તર ભારતમાં આજે પણ કાતિલ ઠંડી યથાવત રહેતા સામાન્ય જનજીવન મુશ્કેલ બની ગયું છે। સુરતમાં કોરોનાના અત્યાર સુધીમાં 49,281 કેસો નોંધાયા। IRCTCની નવી વેબસાઇટ આજે લોન્ચ થશે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 799 કેસો નોંધાયા છે। યુકેના વાયરસની હવે ગુજરાતમાં પણ એન્ટ્રી। ઇંગ્લેન્ડથી આવેલી યુવતીમાં જોવા મળ્યા સ્ટેન્ડના લક્ષણો। રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ સુરતમાં। ઇંગ્લેન્ડથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ। પીએમ મોદીએ રાજકોટ એમ્સનું કર્યું ઈ ખાતમુહૂર્ત। પીએમ મોદીએ જણાવ્યું કે દેશમાં એમ જેવી 20 સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનશે। કાશ્મીરમાં વિખ્યાત કુથવા મંદિર પર ગ્રેનેડ ફેંકાયો। યુપીના ભૂતપૂર્વ પ્રધાન ગાયત્રી પ્રજાપતિને ત્યાં ઈડીના દરોડા। નવા વાયરસથી જર્મનીમાં છેલ્લા 24 કલાકમાં 1000ના મોત। કેબિનેટની બેઠકમાં નિર્ણય, રાજ્યના તમામ પતંગ મહોત્સવ રદ, સરકારનો મહત્વનો નિર્ણય, ગુજરાતના તમામ પતંગ મહોત્સવ રદ કરાયા। રાજકોટમાં નર્સિંગની વિદ્યાર્થીને ફાંસો લગાવી કર્યો આપઘાત, મોત પહેલા માતાને કહ્યું રજા લઈને ઘરે આવું છું। અમદાવાદની ઘટના, પોલીસને કેમ બાતમી આપે છે, કઈ યુવક પર હુમલો, જાનથી મારી નાખવાની આપી ધમકી, વટવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી। ધરતી પર્સને લઈને બનાસકાંઠા પોલીસે બનાવ્યો એક્શન પ્લાન, અસામાજિક તત્વો પર બાજ નજર। 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષના આગમન પહેલા ઉજવણીમાં કોરોનાના નિયમોનું સખ્તાઈથી પાલન કરવા કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને પત્ર લખીને તાકીદ કરી। કામરેજના પીઆઈ સહિત 10 પોલીસ કર્મીઓ વિરુદ્ધ એસીબીમાં નોંધાયો ગુનો। તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV।